بسم الله الرحمن الرحيم ربنا أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وآل الطيبين الطاهرين المعصومين. دلائل اوپر بحث جالي رهيتي، انا ايه ڈسکشن ما આપણા બયાન થઈ ગયું કે અકલી દલાઇલ છે અને આર્ગ્યુમેન્ટ્સ છે જેનાથી આપણે સાબિત કરી શકીએ કે અલ્લાહ સુબાનાવ તાલાનો વજૂદ છે જે વાજિબલ વજૂદ બેઝાતિ છે અને એ ખાલી કે કાયનાત છે બધી વસ્તુઓ મખલૂક ખુદા વંદે મુતાલ છે એ જાત પેદા કરવાવાળી જાત છે ای ذات علیم انہیں حکیم انہیں قدرت چھے قدرت راکھوا واری ذات قدیر انہیں قادر ذات جو قدرت بدھی کائنات نے عالم نے خلک کرے بدھی کائنات عالم جے چھے بدھی وستو مخلوق خدا متعال چھے انہیں ای فیاض پروردگار جے فیض کرے چھے એના ફૈઝનો નતીજો છે કે એનાથી ફેઝ લઈને બધી વસ્તુઓ વજૂદ રાખે છે અને બધી વસ્તુઓનું વજૂદ બાકી છે એ જાત છે કે જેના કરમથી બધી વસ્તુઓ વજૂદમાં આવી છે અને બધી વસ્તુઓનો વજૂદ જો છે એ બાકી છે બકા છે આ વજૂદમાં હવે બુરહાને નઝમમાં વાત ચાલી રહી હતી દલીલ નઝમ અને બુરહાને નઝમ તો ઘણી મિસાલો તમારા સામે આપવામાં આવી કે એ મિસાલોથી આપણે સમજી શકીએ છીએ અને એ મિસાલોને જોઈને અને તફક્કોર કરીને મિસાલોને સમજીને આપણે આ વાતની તરફ તવજ્જો કરી શકીએ છીએ અને સમજી શકીએ છીએ આ વાતને અને આપણને યકીન થઈ જાય છે કે આ બધી વસ્તુઓ જેમાં એવું નઝમો જપ્ત છે અને એક્યુરેસી છે ઓર્ગનાઇઝડ સિસ્ટમ છે આ બધું એકબીજા સાથે જોડેલું નિઝામ છે રિલેટેડ છે બધી વસ્તુઓમાં આપસમાં એક રિલેશન છે અને એકબીજાના એ રિલેશન સાથે બધી ચીજો જે છે પોતાના કમાલના તરફ આગળ આગળ વધી રહી છે કમાલની તરફ જઈ રહી છે મિસાલો તમારા સામે આપવામાં આવી હવે આ બુરહાન નઝમ આ દલીલ જેનાથી ઇન્સાન સમજી શકે છે કે ખુદા વંદે અને વાજિબલ વજૂદ બેઝાતિહીની જાત ખાલિખ છે અને વજૂદમાં લાવવાળી જાત છે આ પોતે જ એવી રીતે આ એક્યુરેટ સિસ્ટમ અને આ બધી વસ્તુઓ આ એવા એક્યુરેટ સિસ્ટમ સાથે એવી દકીક અને એવી જ વસ્તુઓ એમ જ પોતે જ વજૂદમાં નથી આવી શકતી બલકે એક જાત છે જે વજૂદમાં લાવવાવાળી જાત છે એમાં જ પોતે જ વજૂદમાં ન આવી શકીએ આ બધું સિસ્ટમ અને આ સિસ્ટમ જે આ હિકમત સાથે ચાલી રહ્યું છે હિકમત છે આ બધી વસ્તુઓમાં એક્યુરેસી છે તો આપણને સમજમાં આવે છે કે એ જાત અલીમ છે આલીમ છે એટલે જ તો એવું એક્યુરેટ સિસ્ટમ કે જોઈને દિમાગ હેરાન રહી જાય છે ઇન્સાનનું કે કેવી રીતે આ કાયનાતના સિસ્ટમ ચાલી રહ્યા છે એક્ઝામ્પલ જોતા જાઓ ઉલૂમ જ્યારે તરક્કી કરતા જ ગયા અને ઉલૂમને આપણે જોઈ છે ઘણા ઉલૂમ જે આપણા સામે આવી ગયા ઇન્સાનના સામે અને આ ડિફરન્ટ સબ્જેક્ટ્સ અને ડિફરન્ટ સાયન્સીસ આ ઉલૂમ જે છે આવી રીતે ઉપર આવી ગયા કે ઇન્સાનની અકલને તરક્કી થઈ અને આજે ઇન્સાન ઘણી વસ્તુઓને આસાનીથી સમજી શકીએ છે જે પહેલે નહોતા સમજી શકતા અગાઉના ઇન્સાનો માટે સમજવું આસાન નહોતું આ સાયન્સે આપણા માટે ઘણી વસ્તુઓને સમજવું આસાન કરી દીધું છે અને આ હજારો એક્ઝામ્પલ્સ અને મિસાલો આપણા સામે છે કે જેના મિસાલોને જોઈને આપણે યકીન થઈ જાય છે કે આ સિસ્ટમ અને આ ઓર્ગેનાઇઝ વેમાં જે નિઝામ ચાલી રહ્યું છે આ કાયનાતનું આ આલમનું એનો ખાલી ખુદા વંદે છે વાજિબુલ વજૂદ બે છે અને અલીમ જાત છે હિકમતવાળી જાત છે અને કાદિર જાત છે કુદરત રાખવાવાળી જાત છે હવે આજના પ્રોગ્રામમાં આપણે આ સમરાઈઝ કરીને તમારા સામે પેશ કરી દીધું હું એ જે અગાઉ વાત કરી આપણે બુરહાન જે એક્સપ્લેન કર્યું તમારા સામે સમરાઈઝડ કરી દીધું એને હવે થોડા ઘણા ઓબ્જેક્શન્સ સામે આવ્યા છે કે ઘણા મુફક કિરીન એવા છે કે જે લોકોએ ઓબ્જેક્શન્સ કર્યા છે કે ક્રિટિસિઝમ કર્યું છે અને કીધું છે કે આ દલીલ જે ખુદાના સાબિત કરવા માટે પેશ થઈ છે ઇલ્મે કલામમાં અને ઉલમાના તરફથી સ્કોલર્સના તરફથી આમાં કંઈ ઓબ્જેક્શન્સ છે અને એ ઓબ્જેક્શન્સ અને એતરાજાત જે છે એ એતરાજાતને આપણે જોઈએ કે થોડા ઘણા એતરાજાત અને ઓબ્જેક્શન્સ તમારા સામે હું પેશ કરું તો રોશન થાય કે હકીકતન આમાં જે કંઈ ઓબ્જેક્શન્સ જે બયાન કરવામાં આવ્યા છે જે ક્રિટિસિઝમ થયું છે થોડા ઘણા મુફકિરીનના તરફથી આ ઓબ્જેક્શન્સ જે છે જોઈને આપણે કન્સિડર કરીને પછી એક કોન્ક્લુઝન લઈએ અને રિઝલ્ટ શું થાય છે કે આ ઓબ્જેક્શન્સના પછી આપણે જોઈએ કે આ દલીલ સાબિત કરી શકે છે અને આ ઓબ્જેક્શન્સના જવાબ શું છે આ એ તરાજાદના જવાબ જ્યારે આપણે આપી દે તો શુભો આપણને ન રહી જાય આ દલીલમાં યકીન થઈ જાય કે આ નહીં આ દલીલ ઠીક છે અને ઓબ્જેક્શન્સ જે દલીલ ઉપર ઊભા કરવામાં આવ્યા છે અને પેશ કરવામાં આવ્યા છે આ ઓબ્જેક્શન્સ અને આ એતરાજાત વારેદ નથી થતા આ એતરાજાત ઠીક નથી જે દલીલ ઉપર બયાન કરવામાં આવ્યા છે હવે જો એક ફિલોસોફર છે સ્કોટલેન્ડનો ફિલોસોફર હતો ડેવિડ હિયુમ આ ડેવિડ હિયુમ તરફથી થોડા ઘણા એતરાજાત પેશ કરવામાં આવ્યા દલીલ જે બુરહાન અને દલીલ નઝમ જે તમારો સામે પેશ કરવામાં આવી આ દલીલ અને બુરહાન ઉપર ઇશ્કાલાત અને એતરાજાત પેશ કરવામાં આવ્યા છે આ સાયન્ટિસ્ટ અને ફિલોસફરના તરફથી હવે જો એક ઇશ્કલ જે એતરાજ જે એ કરે છે પહેલાં હતો સ્કોટલેન્ડનો ફિલોસોફર હતો હવે એક ઇશ્કલ એ પેશ કરે છે કે શું આ બુરહાન નઝમ જે پیش کروا ما آئیوی چھے خدا نا وجود نے ثابت کروا ماتے ما تو آ لوجک جے آپ رو ایک علم چھے لوجک منطق تو آ علم منطق ما علم منطق ما سو چھے ایک تمثیل ہو چھے ایک چیز چھے جے کہوائی چھے تمثیل تو یہ کہہ چھے کہ بھائی آ جے تمہیں سکولرز نے اعتراض کرینے کہہ چھے કે આ દલીલ બુરહાન જે તમારા તરફથી પેશ કરવામાં આવી છે આ દલીલ ઉપર એતરાજ એ છે કે લોજિકલી આ લોજિકના ઇલ્મમાં અને મંતિકના ઇલ્મમાં આ તમસીલ કહેવાય છે હવે તમસીલ આ ટર્મિનોલોજી શું છે એક બે જુમલામાં હું તમારા સામે આ પેશ કરું વાઝે કરું તાકે આપણા સમજમાં આવી જાય કે આ ઓબ્જેક્શન છે શું અને આ એતરાજ વારિદ થાય છે દલીલ ઉપર યા વારિદ નથી થાતું અને આપણે જવાબ રાખીએ છીએ અને જવાબ આપી શકીએ છીએ આ ઓબ્જેક્શનનું હવે મંતિકમાં લોજિકમાં તમશીલ શું છે હવે જો બે વાત છે કે એક વખત શું છે કે કુલ્લી ચીજ છે તમે સમજો એક મિસાલથી હું સમજાવું કે એક કુલ્લી ચીજ છે એ કુલ્લી એટલે ટોટલી એમાં જ છે અને એ જે કુલ્લી ચીજ છે એનાથી જે બીજી એ દાયરામાં જેટલી એની ચીજો આવી જાય છે અફરાધ જે કુલ્લીના અફરાધ એ દાયરામાં આવી જાય છે બધાય અફરાધ માટે એક જ ચીજ સાબિત થાય છે દાખલા તરીકે તમે જો આપણે અગર સમજી જાય કે ઇન્સાન શું છે ઇન્સાન કુલ્લી તૌર પર اپنے ڈیفائن کریے کہ انسان سو چھے ایک ایو موجود جم جینا جیم فکر کروانی صلاحیت موجود چھے انسان اٹل ایو موجود جے فکر کر سکے تو لائی انڈیویجولز جٹل اڈیجلس انسانوں اشانوں افراد چھے اے ٹو زیڈ بدھائی افراد جو لوگوں یہاں فکر کروانی صلاحیت چھے જેમાં ફિકર કરવાની જે મોજૂદમાં સલાહિયત હોય એના એમના વજૂદમાં એવો મોજૂદ જે છે જેમાં ફિકર છે મંતિક છે એ કહેવાય છે શું ઇન્સાન તો આ કુલ્લી આપણે યકીન થઈ ગયું અને સાબિત થઈ ગયું ફરજ કરો તમે તો હવે કુલ્લી સાબિત થઈ જાય તો એનો હુકુમ બધાય ઇન્સાનો માટે ઝૈદ માટે ખાલિદ માટે અલી માટે મોહમ્મદ માટે જેટલા ઇન્સાનો છે બધાએ અફરાધ એ ટુ ઝેડ બધા ઇન્સાનો માટે આ આ ચીજ જે છે સાબિત થઈ જશે લેકિન આપણે એક ફેરે અફરાધને જોઈએ છે એટલે આપણે ફરજ કરો આવી મિસાલને એક મિસાલ બદ બદલાઈને આપણે બદલીને પેશ કરીએ બીજી એક મિસાલ આપણે લઈએ આપણા સામે કે આપણે જે ચીજું છે વસ્તુઓ જો છે એને ઓબ્ઝર્વ કરીએ અને ઓબ્ઝર્વ કરીને જોઈ કે આ ફર્શ કરો રહેવા વાળાઓ જે છે અહીંયા આપણા ઇલાકામાં જે છે આપણે જ્યાં રહી રહ્યા છે આમાં જે માણસો રહી રહ્યા છે આપણે એકને બે ને ત્રણ ચાર પાંચ છ એક્ઝામ્પલ જોઈએ અને જોઈને આપણે એક નતીજો લઈ કે આ બધા ઇન્સાનો જે છે જ્યારે મળે છે આપસમાં તો એ લોકોને શું તરીકો છે મળવાનું એ ખાસ તરીકો છે શું પોતાના જબાનથી કે છે અને કેવી રીતે પોતાના પોતાના એકબીજાના સાથે મુલાકાત કરે છે આપણે જોઈ લીધું હવે કીધું આ બધા ઇન્સાનો આવી રીતે છે તો દુનિયાના બધા ઇન્સાનો જ્યારે મળતા હોય આવી જ રીતે મળશે આ આપણે ઇન્ડિવિજ્યુઅલ્સને એક્ઝામ્પલ્સને જોઈને પછી એક ટોટલી એક હુકુમને સમજવાની અગર કોશિશ કરીએ તો આ લોજિકમાં કહેવાય છે આ શું તમસીલ છે એટલે એક્ઝામ્પલ્સ ને જોઈને અને જે ઇન્ડિવિજ્યુઅલ્સ છે જે અફરાધ છે આ બધા અફરાધને જોઈને એ કુલ્લી હુકુમ કરી નાખીએ કે આ બધા ઇન્સાનો આવી જ રીતે છે દુનિયામાં તો આને કહે છે તમશીલ લોજિકમાં તો તમશીલથી જે નતીજો લેવામાં આવે છે એ નતીજો એક્યુરેટ નથી થઈ શકતો تو آ ڈیویڈ ہی خیال کرے چھے کہ آ دلیل متکلی طرف تی پیش کرا چھے دلیل نظم اور برحان نزم ایم شو ہے مثالوں نے, لئی نے, نے پچی کلی طور پر ایک ٹوٹلی ایک بات کہہ دے آئی کہ کتاب نے نے ایک مثال آپ کہ کتاب نے جوئی چھے کتاب لکھوا وارو کوئی چھے کمپیوٹر نے مثال جوئی بناوا وارو کوئی ہے اپنے وستو جی جوئی کہ باب વગર બનાવવા વાળાએ એમ જ આ વસ્તુઓ વજૂદમાં નથી આવી શકતી તો આ ઇન્સાનની મોજૂદાત જે છે જે ઇન્સાન પોતાના તરફથી ઈજાદ કરે છે અને બનાવે છે આને જોઈને એક્ઝામ્પલ્સને જોઈને આપણે એક કુલ્લી ટોટલ કન્ક્લુઝન લઈ લીધું ટોટલી કે જેમ ઇન્સાનની વસ્તુઓ છે વગર બનાવવા વાળા ઇન્સાનને આપણે કોઈ વસ્તુઓ એવી નથી કે એમ જ પોતપોતે જ કિતાબ પોતે જ એમ જ લખવામાં નથી આવી જાતી કોઈ લખવાવાળું છે કમ્પ્યુટરને કોઈ ઈજાદ કરવાવાળું છે આવી જ રીતે બધી એક્ઝામ્પલ્સ તો આ એક્ઝામ્પલ્સને જોઈને એક કુલ્લી અને ટોટલ કન્ક્લુઝન જે છે ટોટલી બધી વસ્તુઓ માટે કે ઇન્સાનની જેમ જ બધી અગર બીજો કોઈ મોજૂદ હોય એની વસ્તુઓ જે છે બના એ પણ એવી જ હોય કે વગર બનાવવાવાળા વાળી જાત અગર ન હોય તો એના વગર આ વસ્તુઓ જે છે વજૂદમાં નથી આવી શકતી તો આ જે છે આ તમસીલ જે છે એક્ઝામ્પલ્સને જોઈને એ ટોટલી હુકુમ જે છે બધી ચીજો ઉપર લગાવી દેવું આ ઠીક નથી એનાથી યકીન નથી હાસિલ થઈ શકતું ઇન્સાનને આ ઓબ્જેક્શન છે તો ભાઈ આ વાતનો જવાબ આ ઓબ્જેક્શનનો જવાબ એ છે કે આ તમસીલ જે ડેવિડ એતરાજ કરી રહ્યો છે આ તમસીલથી આપણે દલીલને બયાન નથી કરેલ ઉલમાના તરફથી જે દલીલ આવી છે એમાં તમસીલ નથી લોજિકલ એ લોજિકમાં ઇલ્મે મંતિકમાં જે તમસીલ છે જે એક્ઝામ્પલ્સને જોઈને પછી ટોટલી કોન્કલુઝન બધી ચીજો માટે એક જ હુકમ લગાવી દેવું કે આ બધી વસ્તુ એક જ જેવી છે આવી રીતે કોન્કલુઝન લેવામાં નથી આવ્યું આ મિસ્ટેક છે સમજવામાં દલીલને એવી રીતે તમે જવાબ આપી શકો છો અને આપણે જવાબ જોઈ શકીએ છીએ કે જો જે દેવામાં આવ્યું છે કે આ તમસીલ મંતિકની તમસીલ નથી બલકે આપણે જો મિસાલ જે આપણે એક્ઝામ્પલ્સ જોઈ છે એમાં ઇન્સાનની બનાવેલી વસ્તુઓ નથી બલકે નેચરમાં જે બધી વસ્તુઓ આપણને આપણે જોઈ રહ્યા છે અને ખાસ તૌર પર આજના દોરમાં આજના જમાનામાં જ્યારે ઉલુમ અને સાયન્સ તરક્કી કરીને ઉપર આવી ગયું છે અને ડિફરન્ટ સબ્જેક્ટ્સ અને બધાય એવા ઉલૂમ છે ઘણા કે જેમાં આપણે એક્ઝામ્પલ્સ બહુ વધારે છે કે એટલી બધી મિસાલોને નેચરમાં આપણે જોઈ પાણીની મિસાલ આપણે આપી અને આવી જ રીતે ઇન્સાની બોડીની મિસાલ આપણે આપી તો બાયોલોજી બોટની ઝોલોજી અને બીજા સાયન્સીસ જે છે કેમિસ્ટ્રી ફિઝિક્સ એટલી મિસાલો છે આ નેચરમાં અને ઇન્સાનની જાતમાં અને ઇન્સાનની બનાવેલી મોજૂદાતથી હટીને આ નેચરમાં બધી વસ્તુઓને આપણે જોઈ છે તો આપણે પછી યકીન થઈ જાય છે એટલી વસ્તુઓને જોઈને કે કોઈ એક્ઝામ્પલ એવી નથી કે આ કાનૂનથી હટીને એનું કાનૂન બીજું કોઈ હોય થોડી ઘણી વસ્તુઓને જોઈને થોડી ઘણી એક્ઝામ્પલ્સને જોઈને એક ટોટલ ડિસિઝન અને કોન્કલુઝન લેવામાં નથી આવ્યું આ દલીલમાં કે આ ઓબ્જેક્શન કરવામાં આવે તો આ બધી વસ્તુઓ આ ઉલુમને આપણે જોઈએ છીએ અને એક્ઝામ્પલ્સ જોઈએ છે તો એમાં આપણે યકીન થઈ જાય છે કે યકીન થઈ જાય છે કે આ બધી વસ્તુઓનો કાનૂન એમ જ છે નેચરમાં એને આનાથી આપણે યકીન હાસિલ થઈ જાય છે અને એ યકીન પછી એમાં કોઈ શક અને શોભાની ગુંજાઈશ નથી રહેતી કે બધી વસ્તુઓ એક જાત છે જેના તરફથી આ દુનિયાને કાયનાતમાં વજૂદ કર વજૂદમાં લાવવામાં આવી છે બીજી થોડી ઘણી એક્સપ્લેનેશન જે છે બીજા પ્રોગ્રામમાં તમારો સામે

اغفر لنا وارحمنا يا ربنا ربنا يا ربنا يا ربنا اغفر لنا وارحمنا يا ربنا يا ربنا ربنا يا ربنا يا ربنا اغفر لنا وارحمنا يا ربنا ربنا يا ربنا يا ربنا